સ્વાગત છે તમારું. તો સાતમ આઠમ તો હોય ગઈ, બહુ હારી ન હોય આપણી સાતમ આઠમ. એનું કારણ છે કે આપણા જયભાઈ ગયા છે માધવપુર ફરવા, અને હું પછી ઘેરે જ જોયો, ક્યાંય ગયો નહીં સાતમ આઠમમાં, એટલે સાતમ આઠમના કંઈ વ્લોગ ઉતાર્યા નથી. તો આજે જવાનું છે આપણે પાછું આરટીઓની એક્ઝામ દેવા. ઓલી ફેરે જે ધાંધિયા છે હતા આરટીઓની એક્ઝામમાં, એટલે પાછું આજે પરીક્ષા દેવા જવાનું છે આરટીઓની. તો જરાક ચાર પાંચ કામ બાકી છે મારે, એ ચાર પાંચ કામ પતાવી અને પછી આપણે આરટીઓની એક્ઝામ દેવા નીકળી જવું. ઓકે, તો ચકલીના બચ્ચા આવ્યા હતા, બીજી ચકલીઓ બચ્ચા આવી હતા, એ પણ અત્યારે ગાયબ થઈ ગયા. તમને વિડીયો બતાવી દઉં ને, અત્યારે જોયું ને મેં તો કાંઈ છે નહીં, જોઉં હે ખાલી થઈ ગયું, મોટા થઈ ગયા છે ને એટલે વહી ગયા. આપણે જવાનો ટાઈમ થઈ ગયો, એને વાગવામાં થયા છે અત્યારે 2:30, અને જરાક કાગળિયા ને કાઢલો હું મારા બેગ માંથી, અને આ બે શું કહેવાય આ ફાઇલ માંથી કાગળિયા કાઢી અને પછી બેગ માં રાખી દો, અને પછી આપણે નીકળીએ. આજે તો કોઈ મારી ભેગું પણ નથી આવવાનું, એકલો જ જવાનું. એનું કારણ છે કે બધી સાતમ આઠમ માં આખી રાત બિચારા જઈ ગયા હોય એટલે ક્યાંય નીકળે નહીં ને, એટલે મારે એકલું જ જવાનું હોય, બધી હુતા હે અત્યારે, એટલે નીકળીએ આપણે, બધી પેકિંગ કરી લઈએ પછી ફટાફટ. ઓકે, તો ફાઇનલી બેગ પેક કરી લીધો છે અને નીકળું. અત્યારે વાગવામાં થયા છે 2:30 થઈ છે, પછી પોખતા પોખતા આપણે 3:00 જેવું તો થઈ ગયા, અને 3:30 વાગે આપણી એક્ઝામ. અને પ્લેનમાં જરાક એવો ચેન્જ આવ્યો છે કે જયલાભાઈ છે અત્યારે માધુપુર, સાતમ આઠમ કરવા ગયા છે ને માધુપુર, એટલે જઈ લો કે સીલ એક્ઝામ દે અને પછી તું ડાયરેક્ટ આવો માધુપુર બાજુ આટો મારવા, એટલે એ બાજુ જરાક વનમાં પણ આપણે આટો બાટો મારી આવીએ. તે કીધું ન્યા આવ, તો મેં કીધું ઠીક છે હાલ જોઈએ, હું એક્ઝામ દઈ દઉં, એક્ઝામ કેવી જાય પછી આપણે પાછું નિર્ણય લઈએ કે જાવું છે કે નથી જવું એમ. ઓકે, તો અત્યારે તો પેલા ફટાફટ એક્ઝામ દઈએ, પછી તમને કહું કે એક્ઝામમાં પાસ થયા કે ના પાસ થયા, કે હું છું કે હું નહીં. બી કન્ટિન્યુ વ્લોગમાં રહેતા રહે, જોજો એમ. ચાલો નીકળું, તો મને યાદ આવ્યું કે આપણા ચશ્મા, તો ફેન્સી ચશ્મા આપણે ભૂલાઈ ગયા છે, એટલે પાછા ચશ્મા લેવા જાઉં, કેમ કે ભાઈ તડકો બહુ છે ને, નાની નાજુક આખું છે યાર, જરાક બચાવીને રાખીએ ને તો સારું લાગે, એટલે મારા ચશ્મા લઈ લો પછી આપણે નીકળીએ, પછી ગાડી કાઢવાની છે. ચાલો આવી ગયા ચશ્મા, હવે નીકળીએ ડાયરેક્ટ. તો હવે ગાડી બાડીને બધી સાઈડમાં કરી દઈએ જરાક, આ મારા મામાની ગાડી છે, આ આપણી છે ને, આ બે પણ આપણી છે, આને જરાક સાઈડમાં કરી દો, એટલે બીજી આપણી રામપિયારી નીકળી કે કાઢ લો રામપિયારી, હવે એટલા તો નહીં નીકળે આપણે. તો ફાઇનલી હું નીકળી ગયો છું અત્યારે માંગરોળથી, હવે 5-10 મિનિટમાં આપણે પહોંચી જાઉં સીલ, અને ત્યાંથી મારી આરટીઓની એક્ઝામ દઈ દઉં, પછી કંઈક આગળનું વિચારીએ હું છે પ્રોગ્રામ. ઓકે, જાઓ રસ્તામાં જુઓ અત્યારે, પછી માધુપુર જવાનું મન થયા તો માધુપુર નીકળી જાઉં, બાકી તો પછી પાછા વર્તા માંગરો. ઓકે, એટલે એક્ઝામ દઈએ પછી ખબર પડે કાંઈ. ચાલો તો એક્ઝામ દેવા જાઓ. તો ફાઇનલી તમારા ભાઈએ એક્ઝામ આપી દીધી છે, અને એક્ઝામનું શું રિઝલ્ટ આવ્યું એ તમને મારા મોઢા ઉપરથી ખબર પડતી હશે, પણ તમને હમણાં નહીં કહું, પહેલા માધુપુર પહોંચી જાઉં, જયલાભાઈ પાસે મળી દઉં અને પછી કહું. તો અત્યારે હું રસ્તામાં શું જાઉં, પોરબંદર હાઈવે ઉપર છું, અને ડાયરેક્ટ અહીંથી માધુપુર જાઉં અને પછી ત્યાં તમને આખી વાત કરું. ઓકે, તો ફાઇનલી હું આવી ગયો છું માધુપુર, અને આ છે મહાન એવા સાતમ આઠમ ઉજવવા વાળા માણસો. ઓ બીજી મેન, હા એટલે તો કહું હું, સાતમ આઠમ ઉજવવા વાળા માણસો. કેટલા જીતો, કેટલા જીતો? તો ભાઈ એક્ઝામમાં આપણું એમ હતું કે તમારો ભાઈ પાસ થઈ ગયો, એટલે બધી કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કહી દેજો, બે ટ્રાય પાસ થયો, એ પાસ થઈ ગયો. અરે એમાં ગતનું પાછું કેવું થયું હતું કે એકવાર એક્ઝામ આપી, એમાં ખાલી 2 માર્ક બાકી હતા બરાબર મારે, અને સર્વર ડાઉન થઈ ગયું, એટલે આખું પાછું પહેલેથી એક્ઝામ આપી, અમારે 2 વાર એક્ઝામ આપીને પાસ થયો, એટલે એમ કહો તો હાલે તમે. ઓકે, ચાલો તો હવે જોઉં માધુપુરનું જરાક આવો એવો સીન છે. આહા, ફુગો ફુગો ને શું વસ્તુ છે, આને તો જોતો ખરી, એક નંબર જબ્બર સીન છે ભાઈ. સાતમ આઠમ તો સાતમ આઠમ તો કઈ ઉજવી નહીં મેં, બહુ દુઃખ છે કે તો સાતમ આઠમ ભાઈ તો બહુ દુઃખ છે, અંદરથી માણા તમને ખાલી બાર બાર થી જે ખુશી દેખાતા હોય અંદરથી બહુ તૂટેલા હોય,
ખડવા જવાનો હતો હવે હું કરીએ અમારે જવાનો હતો સાતમ આઠમમાં બહુ ઊંચો પ્રોગ્રામ હતો બ આલે રાખે જિંદગી છે ભાઈ જમીને હુઈ ગયો તો હમણાં ઉઠ્યો માસીને ઘેર હતો તો હવે શું છે પ્રોગ્રામ હવે અમે રાતના જમીને ને આવું માંગોળ ગાડીઓ લઈને બધાય પછી ફોન કરી અત્યારે રખડશું આપણે અહીંયા ને પછી વનમાં જાવું વનમાં જઈ આવીએ બાપા માત્રી છે ઋષિ તારે ખાવી હે તારે ખાવી હે ઋષિ અનપા આવી જા અત્યારે મકાઈ નો ઓર્ડર દઈ દીધો હે એક નંબર બનાવજો ભાઈ સમજો કઈ ઘટે નહી એવી રીતના હનુમાન દાદા ની મૂર્તિ જોવા મળી છે આપડે બજરંગ બલી દાદા હાલો ત્યાં અંદર નાખજો વાંદરા જોવા હે વાંદરા બતાવી દે આગળ આગળ હમણાં રસ્તામાં જોવા મળશે આગળ બેઠા હતા એલા બિસ્કિટ કે તો હાથમાં ખાયો ચાલો ટાટા કરી દો.